એક ઘણા બધા સમયના લાંબા અંતરાલ બાદ આપણે ફરી પાછા વિડીયો લેક્ચરમાં એકત્રિત થયા છીએ। સૌ પ્રથમ તો બધાને નમસ્કાર, ખૂબ ખૂબ આપને વિડીયો લેક્ચરમાં આવકારું છું। લેક્ચરની શરૂઆત આપણે કરવાની છે, આપણે લેક્ચરની જે 3 લેક્ચર જેટલા એટલે કે આગળના 3 મુદ્દાઓ આપણે એટલે કે પાઠ નંબર 10 ગુરુત્વાકર્ષણના આપણે લીધેલા હતા, પછી એક અંતરાલ આવી ગયો અને એના પછી વળી પાછા આજથી આપણે એકત્ર થાય છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો આપણો ટોપિક, આપણા 2 મુદ્દા છે, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ અને બીજો મુદ્દો છે આપણા માટેનું મુક્ત પતન। તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ આપણે જાણીએ એ પહેલાં આપણે ગુરુત્વાકર્ષણ પાઠની અંદર શું ભણ્યા એના વિશે ચર્ચા કરી। તો સૌ પ્રથમ ગુરુત્વાકર્ષણ બળ એટલે શું એના વિશેની આપણે વાત કરી લીધી, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી લીધી। ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ કોને કીધા પછી આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વિશેની આપણે ચર્ચા કરેલી, અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહેતો હતો, તો કે વિશ્વમાં દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષણ બળ લગાડે છે। આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે, એ તો આપણે વ્યાખ્યા ભણ્યા, પણ હવે એનાથી સાર્વત્રિક નિયમ આગળ જોઈએ તો કે આ આકર્ષણ બળ બંને પદાર્થના દળના વર્ગના બંને પદાર્થના દળના સમપ્રમાણમાં એટલે કે બંને પદાર્થના દળથી સરખું અને તેમની વચ્ચેના અંતર, એ બે પદાર્થ છે એ બે પદાર્થ વચ્ચેનું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આવું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહેતો હતો, એના આધારે આપણે ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમ માટેનું ગાણિતિક સ્વરૂપનું સૂત્ર તાર્યું જે આપણે આગળના મુદ્દામાં લેવાનું છે આજે પાછું, એટલે મુદ્દાનું રિપીટેશન પણ થશે અને એને આધારે આપણે નવી થિયરી પણ આજ શીખવાના છીએ। ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો ઉપયોગ કરી આપણે એક એક્ઝામ્પલ પણ ગણેલું હતું જે અત્યાર સુધીનું આપણે જે વાત કરી એની મેં ચર્ચા કરી। હવે આજના લેક્ચર વિશેની વાત કરી, આપણો ગુરુત્વાકર્ષણના લેક્ચરનો પાર્ટ 4 આજથી આપણે સ્ટાર્ટ, એટલે કે આજનો આપણો મુદ્દો છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ। તો સૌ પ્રથમ તો ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમ જાણવો પડે, મેં જે તમને કીધું કે વિશ્વમાં રહેલો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। આ આકર્ષણ બળ કેવું છે, તો કે તેમની વચ્ચે એટલે કે તેમના દળના સમપ્રમાણમાં એટલે કે બેના દળને એટલે કે બેના જે દળ છે એ બેને સરખું છે અને તેમની વચ્ચે જે અંતર રહેલું છે, ડિસ્ટન્સ રહેલું છે એના વર્ગનું વ્યસ્ત પ્રમાણ છે। તેનું ગાણિતિક સ્વરૂપ આપણે લખીએ તો કે ઉદ્ભવતું બળ, એટલે અહીંયા પાછું અહીંયા લખીને સમજાવું છું, એફ બરોબર છે, જી એટલે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકને જી સ્વરૂપે આપણે લેવાનો છે, અચળાંક છે બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં, બેનો દળ છે એકને કેપિટલ એમ કીધો એકને સ્મોલ એમ, એમ ધેટ મીન્સ માસ, માસ એટલે દળ, બરોબર છે, બેના ગુણાકારના સમપ્રમાણમાં એટલે કે આનું જે હોય આને સરખું, કોને, તો કે સાર્વત્રિક અચળાંક જીને, અને એ બે વચ્ચેના અંતર, અંતર ધેટ મીન્સ ડિસ્ટન્સ ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે છેદ કર્યો। તો આ આપણે આવું સૂત્ર તૈયાર હતું જેને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું આપણે નિયમ માટેનું ગાણિતિક સ્વરૂપ તરીકે ઓળખતા હતા। તો ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમનું મહત્વ શું છે, એના આધારે વિશ્વમાં અમુક એવી ઘટનાઓ છે કે જેનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ, જેની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, કેવી ઘટનાઓ તેવી અહીંયા મેં તમને લખીને આપેલી છે। પહેલી, પૃથ્વી સાથે આપણને જકડી રાખતું, આપણે બાંધી રાખતું બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે, જે ગુરુત્વાકર્ષણના અચળાંકના નિયમ પરથી સમજી શકાય। કેમ, તો કે વિશ્વમાં રહેલો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, આપણે એક પ્રકારના પદાર્થ છીએ, પૃથ્વી જમીન એક પણ પ્રકારની પદાર્થ છે, આપણે જકડી રાખે છે પૃથ્વી સાથે, કયું બળ, તો કે તમે હું વર્ષોથી આપણે 5મા ધોરણથી સમજતા આવીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ। તો એના આધારે બીજો મુદ્દો, પૃથ્વી ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ, ઓબ્વિયસ છે, જ્યારે આપણે લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ મેં તમને માહિતી આપી હતી કે પૃથ્વી છે એ પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે અને એ પૃથ્વીનો ઉપગ્રહ એટલે ચંદ્ર કે જે પૃથ્વી ફરતે ફરે છે, ચંદ્ર પૃથ્વી સાથે સુકા માટે જ છે કારણ કે પૃથ્વી એને પોતાની તરફ જકડીને રાખ્યો છે પોતાના ગુરુત્વાકર્ષણ બળને કારણે, પૃથ્વી પોતાના કેન્દ્ર ઉપર સ્થિર છે પોતાના કેન્દ્રગામી બળને કારણે, એને આધારે ચંદ્ર છે પૃથ્વી ફરતે પરિક્રમણ કરે છે, પરિક્રમણ ને પરિભ્રમણ
બરોબર છે, પોતાની જગ્યા ઉપર ફરે ધરી ભ્રમણ છે, પણ કોઈ પદાર્થની ફરતે ફરે એને પરિક્રમણ કહેવામાં આવશે. એટલે કે ચંદ્ર છે પૃથ્વી ફરતે ફરે છે એનું પરિક્રમણ કરે છે. સેમ વસ્તુ સેમ કન્ડિશન, પૃથ્વી છે એ સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે. તો એનો અર્થ એવો છે કે સૂર્ય છે એ સૌથી મોટો અને સૌથી મજબૂત, સૌથી વિકસિત ગુરુત્વાકર્ષણનો સ્ત્રોત કહી શકાય. હા, આપણે એવું ખબર છે કે નવે નવ ગ્રહની જો વાત કરીએ તો નવે નવ ગ્રહની અંદર ગુરુ ગ્રહ પાસે સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ છે. પણ એના કરતા એટલે કે ગુરુ છે એ પણ સૂર્યમંડળનો જ એક ગ્રહ છે, તો ગુરુ કરતા સૌથી મોટું, મોટામાં મોટો સ્ત્રોત કયો છે ગુરુત્વાકર્ષણનો? સૂર્ય છે. સૂર્યનું એટલું ગુરુત્વાકર્ષણ બળ છે કે જેને કારણે એ પોતાના નવે નવ ગ્રહને પોતાની તરફ જકડેલા રાખે છે અને પોતાના કેન્દ્રની આસપાસ પરિક્રમણ કરાવે છે. એટલે સૂર્ય ફરતે પૃથ્વીનું પરિક્રમણ પણ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમાધીન છે. લાસ્ટમાં ચંદ્ર અને સૂર્યને કારણે આવતા ભરતી ઓટ, તમે જો દ્વારકા બાજુ ગયા હોય તો તમે અહીંયા ગોમતી ઘાટ છે ત્યાં તમે જોયો છે ભરતી ઓટ. કોને કહેવાય નહીં, તમને જે ન ખબર હોય તો તમને માહિતી આપું છું, ખ્યાલ આવે કે તમે સવારના પોરમાં વહેલા જોવો ને તો સાવ પાણી ઓછું થઈ ગયું હોય. જેમ 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 દિવસ ચડે ને એમ ગોમતી ઘાટની અંદર પાણી ભરાતું જાય, પગથિયા ઉતરવાના છે ત્યાં સુધી પાણી આવી જાય. પાછું સાંજ પડે ધીમે 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 પાણી ઉતરતું જાય, વહેલી સવાર સુધી સાવ ખાલી થઈ જાય, સાવ ગોમતી ઘાટ ખાલી જાય, તળિયું દેખાઈ જાય. વળી પાછું વહેલી સવારથી પાણી ભરાવવાનું ચાલુ થાય તો આખો દિવસ બપોર સુધી સાંજ સુધી એ પાણી ભરાતું જાય. તો આ ભરતી ઓટ છે જે સમુદ્રની અંદર રોજ 24 કલાકની અંદર 12 કલાકના ગેપમાં ભરતી ને 12 કલાકના ગેપમાં ઓટ, બરોબર. ભરતી એટલે પાણીનો ભરાવો થવાનો, ઓટ એટલે પાણી દૂર થાય, આવું આવતું હોય. આ પણ કોના આધારે? ગુરુત્વાકર્ષણના બળના આધારે. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એને જ આભારે ભરતી ઓટ આવે છે. પણ એ કોને કારણે? તો કે ચંદ્ર અને સૂર્યને, બરોબર છે. આનું આખો એક ટોપિક નો એક લેક્ચર બની જાય જો કેવી રીતે ભરતી ઓટ આવે છે, સૂર્ય અને ચંદ્રની કળા, એટલે કે જે ચંદ્ર છે પોતે પોતાનું સ્થાન બદલતો હોય, એટલે પૃથ્વી ને સૂર્યની વચ્ચે આવે, એટલે સૂર્ય અને પાછી પૃથ્વી છે પોતાનું સ્થાન બદલે, એટલે સૂર્યની પણ સૂર્યનું પણ તમને સ્થાન બદલતું એવું લાગતું હોય. ખરેખર સૂર્ય પોતાનું સ્થાન ન બદલતો હોય, બદલતી હોય પૃથ્વી. પણ એને કારણે તમને ચંદ્ર અને સૂર્યની જે ગતિ દેખાય, પૃથ્વી ઉપરથી જોતા તમને એવું થશે કે સૂર્ય અને ચંદ્ર ગતિ કરે છે. ખરેખર પૃથ્વી ગતિ કરે છે અને પૃથ્વી ફરતે ચંદ્ર ગતિ કરતો હોય છે. તો એના કારણે જે એમાં જે બંધ ઉત્પન્ન થાય છે એને કારણે જે ભરતી ઓટ આવે છે, એટલે લાંબી થિયરી છે પણ વધારે એની ઉપર ચર્ચા નહીં કરી, પણ સૂર્ય અને ચંદ્રને કારણે ભરતી ઓટ આવે છે એના ઉપર આપણે. તો આ બધા જ જે મુદ્દાઓ છે જે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને આધારે આપણે ભણી શકીએ છીએ, એટલે કે સમજી શકીએ છીએ. તો હવે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના મહત્વની ચર્ચા કરી લીધી. આ પ્રશ્ન પૂછાય તમને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરોબર છે, 3 માર્કમાં પૂછાઈ શકે. તો આ 4 મુદ્દા તમે લખો, સાવ સિમ્પલ મુદ્દા છે, તમને 3 માર્ક આરામથી બેઠા બેઠા મળી શકે છે. હવે નથી, આગળ આપણો મુખ્ય મુદ્દો આવે છે એના પછીનો, તો કે મુક્ત પતન. વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન, આ પેન છે, આ પેન છે, એને પેનને હું અહીંથી અહીંથી મૂકી દઉં છું એટલે શું થશે? ઉપર જશે કે નીચે આવશે? સાહેબ આ પ્રશ્ન પૂછવાનો નથી, તમને જવાબ એવો આવશે, ઓબ્વિયસ છે, નીચે આવશે. તો હું પ્રશ્ન પૂછીશ કે કેમ વિદ્યાર્થી મિત્રો નીચે આવશે, એટલે તમે બધા એમ કહેશો કે સાહેબ ગુરુત્વાકર્ષણ બળને કારણે આ પેન છે નીચે આવવાની છે, ઓબ્વિયસ છે. તો આમે પેનનું શું કર્યું કહેવાય? તો આમે પેનનું મુક્ત પતન કર્યું કહેવાય. આમે પેનનું શું કર્યું કહેવાય? મુક્ત પતન કર્યું કહેવાય. મેં પેનને અહીંયાથી લીધી, એટલે કે આ પેન છે, આ પેનને મેં હવામાં રાખીને એને મૂકી, પેન સીધી નીચે પડે છે, પેનનું શું થાય છે? મુક્ત પતન થાય છે. એવી એક પ્રવૃત્તિ તમને કહું કે તમે એક પથ્થર લ્યો અથવા એક દડો લ્યો છો, એને તમારામાં બળ છે એટલું તમે એને ઉપરની તરફ થ્રો કરો. દડાને જેટલા જ્યાં સુધી બળનું પ્રમાણ છે ત્યાં સુધી દડો શું થશે? ઉપર જશે. દડાની સાથે ઘર્ષણ કોનું થશે? હવાનું થશે. હવાના ઘર્ષણ સાથે સાથે બળ, જ્યાં સુધી બળ લગાડેલું છે આપણે, બળનું મૂલ્ય મહત્તમ હશે ત્યાં સુધી દડો ઉપર જશે. એક ઊંચાઈ એવી આવશે કે જ્યાં આપણા બળની મર્યાદા આવી જશે, મહત્તમ મર્યાદા જેને કહેવાય, જે મહત્તમ મર્યાદા આવી જશે ત્યાં દડો એકાદ સેકન્ડના ઓછા ભાગ સુધી સ્થિર થશે અને પછી ત્યાંથી દડો શું આવશે? નીચે આવશે. એટલે ત્યાંથી દડાનું શું થશે? મુક્ત પતન થશે. અથવા તો
તમે કોઈ એક મિનારા ઉપર ઉભા છો, તમે કોઈ એક ઊંચાઈ ઉપર ઉભા છો, અથવા તમે કોઈ એક ટાવર ઉપર ઉભા છો. એ ટાવર ઉપર તમે દડાને કે મોટા પથ્થરને એવી વસ્તુ લઈને ઉભા છો, અને એ પથ્થરને અથવા એ વસ્તુને તમે હાથમાંથી છોડો છો. આ વસ્તુનું હાથમાંથી છોડીશ એટલે વસ્તુ ધીમે 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 કરતા શું જશે, નીચે જશે. એટલે આ પદાર્થનું શું થયું કહેવાય, મુક્ત પતન થયું કહેવાય. મુક્ત પતન થશે એટલે તમને શું થશે, તો કે તમને અહીંયા પદાર્થની એટલે કે જે પથ્થર છે જે મેં ફેંક્યો છે એની દિશા બદલાતી નથી. દિશા નહીં બદલાઈ, કઈ તરફ પડશે, ઉપર ન જ જવાનો, આમ આડો ન જ જવાનો, સાઈડમાં ન જ જવાનો, પદાર્થ નીચે જ જવાનો છે, પદાર્થ નીચે જ પડવાનો છે, નીચે પડવાનો છે. એટલે મુક્ત પતનમાં દિશા નહીં બદલે, બદલશે શું, તો કે મુક્ત પતન કરતા પદાર્થમાં પદાર્થના વેગમાં સતત ફેરફાર થશે. શેરમાં ફેરફાર થશે તો સતત વેગમાં શું થશે, તો કે વેગમાં સતત વધારો જોવા મળશે. શું જોવા મળે છે, વેગમાં સતત વધારો જોવા મળે છે. જેમ 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 પદાર્થ નીચે પડતો જશે એમ એના વેગમાં તમને વધારો થતો જોવા મળશે. આ જેમ વધારો તમને વેગમાં થતો જોવા મળશે, પદાર્થની દિશા નથી ઉદભવાતી, અને તમને ખબર છે કે જ્યારે વેગના મૂલ્યમાં ફેરફાર આવે ત્યારે પદાર્થનો વેગ તો પહેલા કોને કહેવાય એ ખબર પડી જાય. આપણે આઠમા ચેપ્ટર ગતિમાં આપણે ભણ્યા હતા, આઠમા ચેપ્ટરમાં ગતિમાં છે પદાર્થનો વેગ કોને કહેવાય, તો કે પદાર્થના સ્થાનમાં એટલે કે પદાર્થના જે સ્થાનાંતર સમય એકમ સમયમાં પદાર્થના પદાર્થ જે સ્થાનાંતર કરે છે એને પદાર્થનો વેગ કહેવાય છે. બરોબર, એકમ સમયમાં થતું સ્થાનાંતર પદાર્થનો વેગ સૂચવે છે, અને આ વેગમાં થતો ફેરફાર પ્રવેગનું મૂલ્ય સૂચવે છે. એટલે કે એમાં પ્રવેગની વ્યાખ્યા આવે, એકમ સમયમાં થતા વેગમાં થતા ફેરફારને પદાર્થનો પ્રવેગ કહેવામાં આવે છે. એટલે વેગમાં અહીંયા સતત ફેરફાર થયો, પછી વધારો થતો હોય કે ઘટાડો થતો હોય, ઉત્પન્ન થતો હોય પ્રવેગ. પણ તમને ખબર છે જેમ જેમ દડો નીચે આવશે એમ એની સ્પીડ વધશે, ઝડપ વધતી જશે, એટલે વેગના મૂલ્યમાં ફેરફાર આવશે, વેગ સતત વધતો જશે, વેગ વધે એટલે પ્રવેગ વધે, પ્રવેગનું મૂલ્ય વધે, એવો પ્રવેગ કેવો કહેવાય, પ્રવેગી પ્રવેગ કહેવાય. કેવો પ્રવેગ કહેવાય, પ્રવેગી. જ્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થાય ત્યારે પ્રવેગ ઉદભવે એ પ્રવેગ કેવો કહેવાય, પ્રતિપ્રવેગી પ્રવેગ કહેવાય. તો અહીંયા પ્રવેગી પ્રવેગનું મૂલ્ય આવે છે, એટલે કે પ્રવેગ ઉદ્ભવ થાય છે. આ જે પ્રવેગ ઉદ્ભવે છે એ એક ભાષામાં જોઈએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવે છે. ઓબ્વિયસ જ છે ને, પદાર્થ છે ગુરુત્વાકર્ષણની દિશામાં જ નીચે પડે છે, અધો દિશા જેને કહેવાય ગુરુત્વાકર્ષણની દિશા, અને એના જ મૂલ્યમાં આની અંદર આ પદાર્થ પડે છે તો આના મૂલ્યમાં સતત વધારો થાય છે, ગુરુત્વાકર્ષણની દિશામાં જાય છે. એટલે કોને કારણે પ્રવેગ ઉદ્ભવ્યો, તો આપણે કહીશું ગુરુત્વાકર્ષણ બળને કારણે. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા છે, ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે છે. આ જે ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે છે એને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ જી વડે. જ્યારે આપણે ખાલી પ્રવેગ હોય તો ખાલી પ્રવેગને આપણે કેના વડે દર્શાવતા, સ્મોલ એ વડે. પણ અહીંયા ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવે છે એટલા માટે એ પ્રવેગને આપણે સ્મોલ જી વડે દર્શાવાય છે. જેનો એકમ, પ્રવેગનો એકમ કેટલો હતો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સેમ વસ્તુ, ગુરુત્વ પ્રવેગનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો આ મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર છે એને ઉપર લઈ લે તો મીટર સેકન્ડ ઉપર -2 ઘાત, આમ તમે દર્શાવી શકો કોઈ પણ રીતે. તો અહીંયા જે પ્રવેગ ઉદ્ભવે છે, પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગના એકમની વાત કરીએ. હવે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમની ચર્ચા કરવાની છે, કારણ કે અહીંયા આપણે ગાણિતિક મૂલ્ય મેળવવા જઈએ છીએ. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે શું સૂચવે છે, તો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું સૂચવે છે, તો કે જે બળ છે એ બળ કેવું છે, તો કે દળ અને પ્રવેગના ગુણાકાર બરાબર છે. જે બળ ઉદ્ભવે છે એ બળ કેવું છે, તો કે જે દળ અને પ્રવેગ છે એના ગુણાકાર એફ બરાબર એમ એ. આ સૂત્ર પણ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનું તારવેલું હતું, બરોબર છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ ન્યૂટનનું સૂત્ર આપે છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપે છે, બળની વ્યાખ્યા આપે છે, જ્યારે અહીંયા છે બળનું સૂત્ર આપે છે બીજો નિયમ. તો એફ બરાબર એમ, એમ એટલે કે માસ, માસ એટલે કે દળ. આને ગુજરાતીમાં લખું તો આમ લખી શકાય, દળ ગુણ્યા પ્રવેગ. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, આ રીતે પણ તમે લખી શકો. તો આટલું તૈયાર. તો હવે
આપણે આ સૂત્ર ઉપરથી ગાણિતિક મૂલ્ય તારવવા જઈએ તો તમે અહીંયા જે ગુરુત્વ પ્રવેગ, અહીંયા જે એ મૂલ્ય છે કે ગુરુ આ પ્રવેગ ખાલી લખેલું છે, એની જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગ લઈ શકીએ, કારણ કે જે મુક્ત પતન કરતો તો પદાર્થ, એ પદાર્થનામાં પ્રવેગ ઉત્પન્ન થયો, એ પ્રવેગ કોના કારણે ઉત્પન્ન થયો? તો કે ગુરુત્વાકર્ષણને કારણે. કોના કારણે ઉદ્ભવ્યો? ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવ્યો. એટલા માટે સ્મોલ એ ની જગ્યાએ આપણે સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ લખી શકીએ, એટલે સૂત્ર આવું બનશે. તેથી F બરાબર એમ જી, આને સમીકરણ 1 કહી દીધું. હવે આપણે થોડુંક રિવાઇન્ડ કરી પાછળ જઈએ, કારણ કે આપણે સમીકરણ ભેગા કરવાના છે, એટલે કે હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ આપણે જે સૂત્ર તાર્યું હતું આ એ લખ્યું. શું હતું ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમ? તો કે વિશ્વમાં રહેલા બે પદાર્થ એકબીજાને આકર્ષે છે. સૂત્ર જોતા રહેજો. આ આકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે એને બરાબર, જી બરાબર છે, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એના આધારે સૂત્ર એફ બરાબર કેપિટલ જે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર, એને સમીકરણ 2 કહી દીધું. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી, તો જો સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે જોઈએ તો F બરાબર આ સૂત્ર છે, તો F ની જગ્યાએ આ F છે એની જગ્યાએ હું mg લઈ શકું આ સૂત્ર પ્રમાણે. તો કે હા, તો F બરાબર mg, બાકીનું બેઠે બેઠું સૂત્ર અહીંયા g કેપિટલ m ગુણ્યા સ્મોલ m છેદમાં d સ્ક્વેર. તો હવે કેપિટલ આ સ્મોલ એમ છે એને બરાબરની આ બાજુ લઈ લો. ગણિતની ભાષામાં ગુણાકાર ભાગાકારના નિયમ પ્રમાણે જો વાત કરીએ તો સ્મોલ એમ છે બરાબરની આ બાજુ જાય, ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં, એટલે છેદમાં. કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર ગુણ્યા એમ. સ્મોલ એમ ઉડી ગયા. વધ્યું શું? સ્મોલ જી બરાબર, એટલે કે ગુરુત્વ પ્રવેગ બરાબર કેપિટલ જી કેપિટલ એમના છેદમાં ડી સ્ક્વેર, એને સમીકરણ 3 કહ્યું. પરંતુ હવે અહીંયા ડીના સ્થાને પૃથ્વીની ત્રિજ્યા આર લેવાની છે. શું કામ? સમજો શું કામ, શા માટે? તો કે તમને ખબર છે કે આ પૃથ્વી છે આપણી, આ પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે. અંતર એટલે કે આ કેન્દ્રથી પૃથ્વીની કોઈ સપાટી સુધીના જગ્યાને પૃથ્વી એટલે કે એનું અંતર, એટલે કે એને ડી વડે દર્શાવે. પણ આપણે વર્તુળની ભાષામાં જોઈએ તો કેન્દ્રથી વર્તુળના કોઈ એક બિંદુ સુધી દોરેલા રેખાખંડને તેની શું કહેવામાં આવે છે? આર. ધેટ મીન્સ એની ત્રિજ્યા કહેવામાં આવે છે. અને આ ત્રિજ્યા કયો કે આ અંતર કયો, તમે જો બે તમને સરખું થશે. એટલે ડીની જગ્યાએ હું કેપિટલ આર, અહીંયા કેપિટલ લીધો છે, સ્મોલ આર પણ લઈ શકો છો, એમાં કંઈ ખોટું નથી. પણ આપણે કેપિટલ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે આ, એટલે કે જે પૃથ્વીની જે ત્રિજ્યા છે એ જ પૃથ્વીથી કેન્દ્રનું અંતર કહેવાશે. સમજો છો? આ પૃથ્વીનું માનો કે કેન્દ્ર છે, અહીંથી હું ચાલ્યો જાઉં છું પૃથ્વીની સપાટી સુધી હાલું, તો એ મેં કાપેલું અંતર પણ કહેવાશે અને એ મેં કરેલી વર્તુળ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા પણ એ જ કહેવાશે. બે કેવું થશે? સરખું થશે. તો ડીના સ્થાને હું પૃથ્વીની ત્રિજ્યા આર લઉં તો સૂત્ર એ જ, આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ પાછો. એમ જી બરાબર કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર હતો એની જગ્યાએ હવે શું કરી નાખશું? આર સ્ક્વેર. તેથી સ્મોલ જી બરાબર કેપિટલ સ્મોલ એમ છે ને બરાબરની આ બાજુ લઈ લો, એટલે કેપિટલ જી એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં સ્મોલ એમ ગુણ્યા આર સ્ક્વેર. સ્મોલ એમ ઉડી ગયા. શું વધશે? ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી બરાબર કેપિટલ જી એમના છેદમાં આર સ્ક્વેર. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આ બે મુદ્દામાં બે સૂત્રમાં તફાવત શું? તો કે એકમાં ડી ને એકમાં આર, આ તફાવત. પણ એટલું નહીં, જ્યારે તમને કોઈ ગ્રહ વિશેનો દાખલો તમને પૂછ્યો અને માનો કે તમને ગ્રહ વિશેની વાત કરી તો એમાં પૃથ્વી વિશે વાત કરે, ચંદ્ર વિશે વાત કરે, કોઈ અન્ય ગ્રહ વિશે વાત કરે, ત્યારે તમારે આર સ્ક્વેર વાળું આ સૂત્ર મૂકવાનું. શું કામ? કારણ કે આ સૂત્રની અંદર ત્રિજ્યા સ્વરૂપને તમને અંતર આપ્યું છે. કયા સ્વરૂપનું અંતર આપ્યું છે? ત્રિજ્યા સ્વરૂપનું. જ્યારે આની અંદર તમને સામાન્ય અંતર આપ્યું છે, માનો કે કોઈ પણ પદાર્થને તમે મુક્ત પતન કરવામાં આવે, એક મિનારા ઉપરથી એક પદાર્થને છોડવામાં આવે તો પદાર્થ કેટલું અંતર કાપશે એવું પૂછે, તો તમને ડી સ્ક્વેરનું લેવાનું. તો અહીંયા તમારે આર સ્ક્વેર આ સૂત્ર લખવાની જરૂર નથી. જ્યારે કોઈ ગ્રહ વિશે વાત કરવામાં આવે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું. તમને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આપણી જે આ પૃથ્વી છે સંપૂર્ણપણે ગોળ નથી. ઉપર અને નીચેની બાજુએ સેજ ચપટી છે અને આ બે બાજુએ શું આવેલા છે? પૃથ્વીના ધ્રુવો. આ ઉત્તર ધ્રુવ છે અને આ શું છે? દક્ષિણ ધ્રુવ છે. જેમ તમે ધ્રુવથી આગળ બાજુ હાલો છો, એટલે કે જે આ પૃથ્વીનો જે આ ઘેરાવા વાળો ભાગ છે,
આ ભાગ પૃથ્વીનો કેવો ભાગ કહેવાશે? આ ભાગ પૃથ્વીનો વિષુવવૃત કહેવાશે. કેવો કહેવાશે? વિષુવવૃત. એટલે કે જેમ તમે વિષુવવૃત બાજુ જાઓ છો એમ અંતરનું મૂલ્ય વધે, અંતરનું મૂલ્ય વધે એમ એની ત્રિજ્યાના મૂલ્યમાં પણ વધારો થઈ શકે છે. એટલે આના મૂલ્યમાં નાના મોટા ફેરફાર આવી શકે. હવે એના પછીનો જે મૂલ્ય છે, એટલે કે આના આધારે હવે આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવશું, એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તારવશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વિશેની વાત કરી, કે જેને આધારે આપણે એનું મહત્ત્વ જોયું. શું મહત્ત્વ છે? તો કે પૃથ્વીને આપણી સાથે જોડી રાખતું બળ છે, એનાથી આપણે સમજી શકીએ છીએ કે ચંદ્ર છે પૃથ્વી ફરતે પરિક્રમણ કરે છે એ માહિતી આપણને મળે છે, પૃથ્વી સૂર્ય ફરતે પરિક્રમણ કરે છે, અને પૃથ્વીમાં જે સમુદ્રની અંદર જે ભરતી ઓટ આવે છે એ બધી માહિતી આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમથી સમજી શકીએ છીએ. પછી આપણે વાત કરી મુક્ત પતન વિશે, જેમાં આપણે એક પથ્થરનું એટલે કે એક ઉદાહરણ લીધું કે જેમાં પદાર્થનું એક મુક્ત પતન કરવામાં આવે, એને ઉપરથી છોડવામાં આવે, એટલે જેમ એ નીચો પડશે એમ એની દિશા નહીં બદલે પણ એના વેગમાં સતત વધારો આવશે, એની ઝડપ વધશે, પરિણામે એનો વેગ વધશે. વેગમાં જે ફેરફાર આવશે એના કારણે પ્રવેગ ઉદ્ભવે છે. આ પ્રવેગ શેના કારણે ઉદ્ભવે છે? તો આપણે વાત કરી ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવે છે, એટલે કે પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય, જેને સ્મોલ જી વડે દર્શાવાય, એનો એકમ પણ પ્રવેગના એકમ બરાબર એ જ એકમ છે. પછી આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની વાત કરીએ, એના આધારે આપણે શું કર્યું? તો કે જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું કહેતો હતો કે બળ છે એ પદાર્થના દળ અને એના પ્રવેગના ગુણાકાર બરાબર છે. તો એનું ગાણિતિક સ્વરૂપ લખ્યું કે એફ બરાબર એમ એ. જ્યાં આપણે પ્રવેગ ઉદ્ભવે છે, પ્રવેગ ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવ્યો, તો અહીંયા આપણે સ્મોલ એની જગ્યાએ સ્મોલ જી લખી શકીએ, ગુરુત્વ પ્રવેગ લખી શકીએ, એટલે એફ બરાબર એમ જી મળ્યું. હવે એવી જ રીતે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું આપણે ગાણિતિક સ્વરૂપ લખ્યું, તો એફ બરાબર કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર લખ્યું, ને આ બે સમીકરણને સરખાવ્યા તો એફ બરાબર હું અહીંયા કીધું એમ એમ જી લઈ શકું સમીકરણ એક પ્રમાણે. તો એમ જી બરાબર કેપિટલ જી એમ ગુણ્યા સ્મોલ એમના છેદમાં ડી સ્ક્વેર લખ્યું. ત્યાં પછી આપણે શું કર્યું? તો કે સ્મોલ એમને બરાબરની આ સાઈડ લીધો, એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં ગયો, એમ એમ ઉડી ગયા, એટલે સૂત્ર શું મળ્યું? સ્મોલ જી બરાબર ગુરુત્વ પ્રવેગ બરાબર કેપિટલ જી એમ છેદમાં ડી સ્ક્વેર. હવે ડી સ્ક્વેર છે એ પૃથ્વીનું કેન્દ્રથી કોઈ સપાટી સુધીનું અંતર છે, જેને આપણે એની ત્રિજ્યા પણ કહી શકીએ, એટલે કેપિટલ સ્મોલ ડીની જગ્યાએ આપણે કેપિટલ આર પણ લઈ શકીએ. તો એને આધારે પણ સૂત્ર તમને તાર્યું, એટલે જી બરાબર કેપિટલ જી એમના છેદમાં કેપિટલ આર સ્ક્વેર. પણ મેં તમને કીધું એમ કે કેપિટલ આર સ્ક્વેરવાળું સૂત્ર જ્યારે તમને દાખલાની અંદર તમને કોઈ ગ્રહોની વાત કરી હોય ત્યારે તમે લખી શકો, જ્યારે અન્ય કોઈ મુક્ત પતન માટેની વાત કરે તો તમે ડી સ્ક્વેરવાળું સૂત્ર પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના જે આ મુખ્ય બે મુદ્દા છે એ બે મુદ્દાને તમને સમજાણી હશે, સમજ હશે. હવે પછીના લેક્ચરમાં ગુરુત્વ પ્રવેગનું આપણે મૂલ્ય તારવી અમે અને બીજા આગળના મુદ્દાની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી બધા સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહ્યો અને સુરક્ષિત રહ્યો. ખાસ કરીને આજના પેન્ડેમિક સમયમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. તો અવેરનેસ મેસેજ માટે એટલી જ વાત કરીશ કે તમારા ઘરે રહી તમે અભ્યાસ તમારો ન બાદ કરો, અને તમે પૂરેપૂરું ફોકસ તમારા એજ્યુકેશન ઉપર કરો, તમારા ભવિષ્ય ઉપર કરો, કારણ કે આ પેન્ડેમિક બહુ લાંબો ચાલવાનો છે. તો આવી જ રીતે આપણે આની અંદર ભણતા રહીશું તો ભવિષ્ય તમારું પણ એટલું સારું થશે અને તમે પણ આ સમયમાં પણ એક સારું રિઝલ્ટ લઈ શકશો. અસ્તુ.